નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશન નીલકંઠ સ્કૂલ મોરબી આપ સૌનું સ્વાગત કરે છે ધોરણ 4 વિષય હિન્દી. વિદ્યાર્થી મિત્રો, આપણે હિન્દીમાં પાઠ્યપુસ્તકમાં પુનરાવર્તન 1નો અભ્યાસ કરવાનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તન 1માં પ્રશ્ન નંબર 1 છે. नीचे दिए गए संख्या को पढ़िए और शब्दों में लिखिए. पहली संख्या छे 5, तो आप लखशु शब्द में 5. एना पछी छे 6, तो लखशु 6. एना पछी छे 9, तो लखशु आपणे 9. એના પછી છે 11, એના પછીની છે 12, એના પછી છે 13, પછી છે 15, સત્તર, એના પછી છે 17. હવે એના પછીની છે નેક્સ્ટ 18, એના પછી છે 19, હવે પ્રશ્ન બીજો છે, વર્ણો કો પઢીએ ઓર લિખીએ. આ બધા જ વર્ણો આપણે વાંચવાના છે અને બાજુમાં સારા અક્ષરે લખવાના છે. ક, ફ, પ, ય, ખ, ચ, 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 ટ, ઢ, બ, લ, મ, ભ, ગ, દ, ધ અને સ. બાજુમાં સારા અક્ષરે લખી નાખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન 3 છે. અ, ચિત્ર દેખકર શબ્દ લખીએ. પહેલું ચિત્ર છે તોતા. શેનું છે? તોતા એટલે પોપટ. બીજું ચિત્ર છે ખરગોશ. ખરગોશ એટલે સંસલું. હવે ત્રીજું ચિત્ર છે કબૂતર. બૂતર એટલે કબૂતર. એના પછીનું ચિત્ર છે કૌવા. કૌઆ, કૌવા એટલે કાગડો. એના પછીનું ચિત્ર છે ફૂલગોભી. ફૂલગોભી, ફૂલગોભી એટલે ફૂલેવર. એના પછીનું છે કછુઆ. કછુઆ એટલે કાચબો. આગળ જોઈ વિદ્યાર્થી મિત્રો પાના નંબર 21 ઉપર. ગિલહરી. ગિલહરી એને કહેવાય ખિસકોલી ગુજરાતીમાં. હવે આમ. આમ એટલે કેરી. પપીતા. પપીતા એટલે પપૈયું. હવે પ્રશ્ન બ, ઉપયુક્ત ચિત્રો કો દેખકર 5 વાક્ય બનાવીએ. ચિત્રને જોઈને આપણે 5 વાક્ય બનાવવાના છે. સૌથી પહેલું છે આમ. આમ મીઠા હોતા, મીઠા હોતા હે. બીજું ચિત્ર છે કૌવા. કા કા કરતા હે. ત્રીજું વાક્ય બનાવશું. ત્રીજું વાક્ય બનાવશું આપણે. ફૂલ, ફૂલગોભી કી સબ્જી, સબ્જી બનતી હે. હવે કચ્છુ આ
तालाब में रहता है। एना पसंद चित्र छे। पपीता का रंग हरा या पीला होता है। अभी पांच वाक्य तमारे कोई पण चित्र माथी पांच वाक्य तमारे बनावाना छे। अने चित्र नीचे आपणे हिंदी नाम लखवाना छे अने पछी कोई पण पांच वाक्य चित्र माथी बनावाना छे। ओके विद्यार्थी मित्रों, हवे आपणे प्रश्न नंबर चार। अ प्रश्न चार, अ नीचे दिए गए वर्णों का उपयोग करके शब्द बनाइए। क ऊपरथी एक आपणे पूछे कमल, तो हवे आपणे शुं बनावशुं? क ऊपरथी कमल पछी। चलो विद्यार्थी मित्रों, क ऊपरथी आपणे नाम बनावशुं कबूतर। कबूतर पछी कौ आ अने कछुआ। हवे म ऊपरथी मछली मगर अने मोर। હવે પ ઉપરથી બનાવશું પપીતા પોધા અને છેલ્લે પાણી। હવે ર ઉપરથી ત્રણ શબ્દ બનાવશું આપણે વિદ્યાર્થી મિત્રો, રથ રિક્ષા અને રાષ્ટ્ર। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બ, નીચે દિએ ગયે શબ્દો કો ઉદાહરણ કે અનુસાર લખીએ। જો પહેલાં આપણને શબ્દ આપ્યો છે રાજા તો રાણી, તો એ શું છે? પહેલું ઉદાહરણ લિંગ પરિવર્તનનું ને બીજું ઉદાહરણ આપેલું છે લડકા તો લડકે। એ ઉદાહરણ આપણને આપેલું છે બહુવચનનું। તો આપણે પહેલાં લિંગ પરિવર્તન કરશું શિક્ષક, તો શિક્ષી કા, બંદર તો શું આવશે એમાં બંદરમાં બંદરિયા, મોર તો મોરની, ત્રીજું છે માતા તો ચોથું, સોરી વિદ્યાર્થી મિત્રો ચોથું છે માતા તો પિતા। હવે આ લિંગ પરિવર્તન થયું, હવે આપણે બાજુમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો બહુવચન, લડકા તો લડકે, ઘોડા તો ઘોડે, બચ્ચા તો બચ્ચે, તિતલી તો તિતલિયા તિતલિયા, અને મછલી તો મછલિયા। તો વિદ્યાર્થી મિત્રો તમારે પુનરાવર્તન એકમાં પ્રશ્ન પહેલો બીજો ત્રીજો ત્રીજો બ ત્રીજો બ પછી પ્રશ્ન ચાર અ પ્રશ્ન ચાર બ બધા જ પુનરાવર્તન પુનરાવર્તન આખું પુનરાવર્તન એક પાઠ્યપુસ્તકમાં પૂરવું, હોમવર્કમાં છે પુનરાવર્તન એક। હોમવર્કમાં તમારે આખે આખું પાઠ્યપુસ્તકમાં પુનરાવર્તન એક, વિદ્યાર્થી મિત્રો સૂચના સાંભળજો, પુનરાવર્તન એક પાઠ્યપુસ્તકમાં સારા અક્ષરને વ્યવસ્થિત પૂરી લેવાનું છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમારું હોમવર્ક છે આજનું। ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો બાળમિત્રો।